સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં હાલ તૈયારીઓ ચાલી રહી છે. જો વાત કરીએ તો સમગ્ર દેશમાં અત્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું છે. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે, જેમાં 8 રાજ્યોની 57 સીટો પર મતદાન યોજાવાનું છે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ત્યારે આજે અનેક જગ્યાએ અત્યારે મતદાન થઈ રહ્યું છે. આ મતદાનમાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન યોજાયું છે. અત્યાર સુધી 429 બેઠકો પર મતદાન થયું છે. છેલ્લી જે 56 બેઠકો બાકી રહેશે તેની પર 1 જૂને મતદાન યોજાવાનું છે. તો બંગાળના મુખ્યમંત્રી પણ અત્યારે એક પછી એક નિવેદન આપી રહ્યા છે. સમગ્ર અત્યારે મતદાનને લઈને માહોલ ગરમાયો છે. અનેક જગ્યાએ અત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. સવારના જ લોકો મતદાનમાં જોડાયા છે. 8 રાજ્યોની 58 બેઠક પર અત્યારે મતદાન યોજાયું છે. 11 વાગ્યા સુધીમાં 25.76% મતદાન યોજાયું છે. મહત્વનું છે કે અત્યારે મતદાનને લઈને દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર અને ઓરિસ્સા તથા જમ્મુ કાશ્મીરમાં મતદાનને લઈને માહોલ ગરમાયો છે. અનેક જગ્યાએ સવારથી જ લોકો કાળઝાળ ગરમી એક બાજુ પડી રહી છે, બીજી બાજુ લોકો વોટ આપવા પહોંચી રહ્યા છે. તો અત્યારે મતદાનને લઈને માહોલ ગરમાયો છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી 2024ને લઈને છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું છે. આપણી સાથે વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે પહેલા તો, અને ખાસ કરીને અત્યારે લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું છે. ખાસ કરીને આ મતદાનમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ મતદાનને લઈને અનેક રાજ્યોની જો વાત કરીએ તો યુપી, બિહાર હોય કે પછી દિલ્હીમાં અનેક એવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. તો અત્યારે પહેલા તો માહોલ કેવા પ્રકારનો છે? અત્યારે દિલ્હીમાં ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. 25% મતદાન સવારમાં 3 કલાકમાં થવું એ ખૂબ સારી બાબત છે. મોટા ભાગે જોવા જાય કાળઝાળ ગરમીના કારણે લોકો બપોરે મતદાન કરવાનું ટાળતા હોય છે. વહેલી સવારથી જ મહત્વપૂર્ણ મહાનુભાવ મતદાન કરી દીધું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મતદાન કર્યું છે. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ મતદાન કરી દીધું છે. હરિવંશ રાય કે જે રાજ્યસભામાં ઉપસભાપતિ છે તેમને પણ મતદાન કરી દીધું છે. એ જે આતિશી કે જે આપ સરકારના મંત્રી છે એમણે પણ મતદાન કરી દીધું છે. ચોક્કસપણે દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની કોશિશ કરી છે, ઉપયોગ કર્યો છે, સારી બાબત છે. મૂળ વાત એ છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર અર્થસભર ચર્ચા થવી જોઈએ, અર્થસભર મુદ્દાઓ ઉઠવા જોઈએ. એના બદલે અર્થહીન ચર્ચાઓ ખૂબ થઈ, અર્થહીન મુદ્દાઓ પર વાત થઈ છે. ચોક્કસપણે ચિંતાનો વિષય છે. લોકો માટે અત્યારે સૌથી મોટો કપરો સમય હોય યુવાઓ માટેની વાત હોય તો બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. બેરોજગારીના મુદ્દા પર કોઈ ચર્ચા નથી થઈ. આજે દેશની ગરીબ જનતા કે જે મોંઘવારીથી ત્રસ્ત છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે, એના પર કોઈ રાજકીય પક્ષો કહી શકાય કે સત્તાધારી પક્ષ પણ બોલવાનું ટાળ્યું છે એ પણ એક હકીકત છે. ત્યારે સ્વાભાવિક છે કે આ વખતનો ચોક કોની તરફ જાય છે એ પણ એક જોવાનું છે. એક વાત ચોક્કસ છે તરનું કે જે પ્રકારનો અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે એ ટ્રેન્ડ ખૂબ મહત્વનો રહેવાનું છે. અત્યાર સુધી 5 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે, જેની અંદર ઓછું મતદાન થયું છે, ટકાવારી ઘટી છે, જે ચોક્કસપણે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે. બીજું, વર્ષ 2014 અને 2019 કરતા આ વખતની સ્થિતિ અલગ છે. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસની યુપીની સરકાર હતી. આ વખતે એટલે કે 10 વર્ષ બાદ એનડીએ ની સરકાર પણ અહીંયા રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી 2014માં પણ મળી ને 2019માં પણ મળી છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. દેશની જનતા ભાજપ સાથે રહેશે કે કોંગ્રેસ સાથે રહેશે એ તો હવે મતદારો નક્કી કરવાના છે. 4 જૂને ખબર પડી જવાની છે. હિતેન્દ્રના ચોક્કસથી અત્યારે જો વાત કરીએ તો મમતા બેનર્જીએ પણ ઈવીએમ પર બીજેપીનું ટેક્સ છે તેવો આક્ષેપ કર્યો છે. તેને લઈને અત્યારે માહોલ ગરમાયો છે. આ સમગ્ર માહોલ વચ્ચે ત્યાં બંગાળમાં કેવા પ્રકારનો માહોલ છે? કેમ કે મતદારો સવારના મતદાન કરવા પહોંચી રહ્યા છે. જે પ્રકારે આપણે પશ્ચિમ બંગાળની વાત કરી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે મમતા બેનર્જી છે, તે ઈવીએમ માંથી જ મતો આપ્યા હતા લોકો એને, એ પોતે મુખ્યમંત્રી બન્યા છે. આજે જયારે એમને સત્તા મળે છે ત્યારે કેમ ભૂલી જાય છે, ત્યારે કેમ ઈવીએમ નો દોષ નથી દેતા? આજે કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બની છે,
તો એ શા માટે યાદ નથી કરતા? સત્તા આવે છે ત્યારે કોઈ બોલતું નથી, સત્તા જાય છે એમ કે ઈવીએમ દોષિત છે. એટલે આ માત્ર માત્ર સગવડિયો ધર્મ રાજકીય નેતાઓ બતાવતા જે ભૂતાળો ભાજપના લાલકૃષ્ણ અડવાણી પણ કહેતા હતા કે ઈવીએમ દોષિત છે, ઈવીએમમાં ખોટું થતું હશે. વાસ્તવિક સ્થિતિ ઈવીએમ કરતા પણ મતદારોનું મૂળ મહત્વનું છે, મુદ્દાઓ આધારિત લડાઈ હોય. પશ્ચિમ બંગાળમાં જે પ્રકારની ઘટના બની છે સંદેશ ખાલીની, એ ચોક્કસપણે મમતા બેનર્જી માટે કહી શકાય એ નેગેટિવ પાસું બનવાની છે. સંદેશ ખાલીમાં જે પ્રકારે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બની હતી એ ચોક્કસ ચિંતાનો વિષય બન્યો હતો, જેના કારણે મતદારોનું મૂળ કહી શકાય ટીએમસી ની ગ્રુપ પણ જઈ શકે છે. એટલે બેન આ વાત સાથે સમજે છે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન પણ ખૂબ મોટા પાયે હિંસાઓ થતી હોય છે, મતદારોને મતદાન કરતા પણ અટકાવાતા હોય છે. આ વખતે જોવા જાય તો કેન્દ્રીય દળોની ઉપસ્થિતિ છે, ત્યારે બોગસ મતદાન થવાના પણ ચાન્સ ઓછા છે. ને કારણ કે ત્યાં ભલે મમતા બેનર્જીનું શાસન હોય પણ ત્યાં આજે પણ કહી શકાય અસામયિક તત્વોનો પણ પ્રભાવ છે. ગુંડા તત્વો સ્થાનિક નાગરિકોને મતદાન પણ કરવા નથી દેતા, એ પણ એટલી જ હકીકત છે. એમની સોસાયટીની બહાર જ જઈને કબજો સોસાયટીનો કરતા હોય છે અને લોક પણ મારી દેતા, અનેક પ્રકારના દબાણો થતા હોય છે, તો પણ ચૂંટણી પર એટલું અસરકારક સાબિત નથી થતું. રહી વાત ઈવીએમને વારંવાર દોષ દેવાની, જ્યારે જયારે સત્તા આવે છે ત્યારે કોઈ બોલતું નથી, એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, સત્તા જાય છે ત્યારે ઈવીએમને પર માથે ઠીકરું ફોડવાની કોશિશ કરવામાં આવતી હોય છે, એ કમનસીબ છે. બાકી તો તમે અનેક રાજ્યો મેં આપણે પહેલા કીધા કે જ્યાં આગળ કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય પક્ષો, આ દિલ્હીમાં તમે જુઓ તો આટલા વર્ષોથી સતત સરકાર આમ આદમી પાર્ટીની બને છે, તો ઈવીએમમાંથી જ બને છે. જો ખોટું જ કરવાનું હોય ભારતીય જનતા પાર્ટી તો બધી જગ્યાએ ખોટું કરે, પંજાબમાં કેમ ના કરે? મૂળ વાત છે, મૂળ શોર્ટકટ છે માથે ટીકડું ફોડવાની વાત છે, એનાથી વિશેષ કઈ નથી. બાકી વાત છે હિન્દુત્વને લઈને ચોક્કસ ચર્ચાઓ થઈ છે, રામ જન્મભૂમિ મંદિરનો મુદ્દો પણ મહત્વપૂર્ણ રહ્યો છે, રામ જન્મભૂમિ મંદિરનો મુદ્દો પણ ભારતીય જનતા પાર્ટી ઉઠાવવાની વાત કરી છે, સાથે સાથે જે તે વિસ્તાર રાજ્યના સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવવાની પણ કોશિશ કરવામાં આવી છે. ત્યારે જોવાનું છે કોને કેટલી સફળતા મળે છે. તમને જ્યારે મહિલા સુરક્ષાની વાત આવે છે તો અત્યારે સ્વાતિ માલીવાલને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે, કેમ કે જે રીતે સીએમ આવાસમાં તેમની સાથે અભદ્ર વર્તન થયું છે, બિભવ કુમાર પર અનેક સવાલો ઉભા થયા છે અને અત્યારે કાર્યવાહી પણ ચાલી રહી છે, તો આ બધા જે અત્યારે એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની વચ્ચે દિલ્હીની જનતા કોને સપોર્ટ કરી રહી છે? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ પર જે પ્રકારનું કેન્દ્ર સરકારને કરી પ્રકારનો આક્ષેપ આમ આદમી પાર્ટીનો સતત, ત્યારે એ જોવાનું છે કે જે પ્રકારે એની અસર સ્થાનિક લેવલે ખૂબ થઈ છે. આજે સવારે પણ આતિશે ટ્વીટ પણ કર્યું છે, એમને સ્પષ્ટપણે કહ્યું છે કે જે ઇન્ડિયા ગઠબંધનના મતદારો છે એમને મતદાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે, ત્યાં મતદાન ખૂબ ધીમું થઈ રહ્યું છે, એ પ્રકારના આરોપ પણ એના દ્વારા એનડીએ ઉપર પણ લગાવવામાં આવી રહ્યા છે. ભાજપના ઈશારે દિલ્હીના એલજી ની વાત કરો તો એલજી દ્વારા જ પોલીસને આ પ્રકારની સૂચનાઓ અપાઈ હોવાનો પણ એને આરોપો મૂક્યા છે. ત્યારે તમને એક વાત ચોક્કસ છે કે જે પ્રકારની રાજનીતિ ગરમાઈ રહી છે, સ્વાતિ માલીવાલની વાત કરે તો સ્વાતિ માલીવાલ જે પ્રકારે આરોપ મૂકી રહ્યા છે અરવિંદ કેજરીવાલની ઓફિસમાં એમના પીએ જે બીપીએલ છે એમના દ્વારા ખાસ કરીને એમની સાથે અણછાતું વર્તન છેડતી કરવાની કોશિશ કરાઈ છે, જે પ્રકારના ગંભીર આક્ષેપો કરાય છે એ ચોક્કસ ચર્ચાનો મુદ્દો છે, તપાસનો વિષય છે. એ આખરે તો ન્યાયિક બાબત છે, એને લઈને તપાસ પણ થશે, પણ જે પ્રકારે સીએમ હાઉસમાં ઘટના બની છે ચોક્કસ કમનસીબ બાબત છે. પણ આની આ મુદ્દાની અસર પણ ચોક્કસ કહી શકાય કે મતદારો પર થવાની છે. કેજરીવાલને લઈને જેટલી સહાનુભૂતિ છે તો મહિલાનું શોષણને મુદ્દો હોય ત્યારે સ્વાભાવિક છે એને લઈને પણ વિરોધી મત પણ પડી શકે છે. ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો બનાવ્યો છે તો મણિપુરની ઘટના પણ કમનસીબ હતી, મણિપુરમાં પણ મહિલાઓ પર આજે નિવૃત્ત લશ્કરી જવાનોના
પરિવારજનો પણ જે પણ કમનસીબ ઘટના બની એ પણ એક તપાસનો વિષય છે. આ તમામ મુદ્દાઓ ચોક્કસ છે, એની ચર્ચાઓ પણ થઈ છે. વિપક્ષ પણ મુદ્દો મણિપુરનો પણ ઉઠાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મણિપુર જવાનું પણ ટાળ્યું હતું. આ તમામ મુદ્દાઓની ચર્ચા ચોક્કસ થવાની છે. આજે રામ જન્મભૂમિ મુદ્દો એ માત્ર એક મંદિર મુદ્દો નથી. રામ જન્મભૂમિ મંદિર એ માત્ર ઉત્તર ભારત પર ચોક્કસ પ્રભાવિત હશે, પણ દક્ષિણ ભારત પર એની ચોક્કસ અસરો એટલી થતી નથી. કિસાનોના આંદોલનની પણ મોટી અસરો થવાની છે, કારણ કે કિસાન આંદોલન દરમિયાન 100 કરતા વધુ લોકો ઠંડીના કારણે જે આંદોલનમાં ભાગ લીધો તે કિસાનોના મૃત્યુ પામેલા, એ પણ ચોક્કસ ચિંતાનો વિષય છે. એની પણ અસરો ચોક્કસ હરિયાણા ની અંદર લોકસભા બેઠક ઉપર થવાની છે. મહત્વપૂર્ણ નેતાઓની વાત કરીએ તો બાસુરી સ્વરાજ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. એ જ રીતે આમ આદમી પાર્ટી તરફથી વાત સોમનાથ ભારતીયની સામે છે. મનોજ તિવારી છે, ભોજપુરી કલાકાર છે, એ પોતે પ્રદેશ ભાજપના પ્રમુખ પણ રહ્યા છે. તો સામે પક્ષને જોવા જઈએ તો કોંગ્રેસે કન્હૈયા કુમાર કે જે ભૂમિહાર છે, ઓબીસી નેતા છે, જેએનયુમાંથી નીકળ્યા છે, ટુકડે ટુકડે ગેંગની જે વાત હતી એના પણ લીડર કહી શકાય ભારતીય જનતા પાર્ટી, જેની પર આરોપ હતો એવા કન્હૈયા કુમાર જે ટુકડે ટુકડે ગેંગના લીડર્સ કહેવાય છે, ત્યારે એમની પણ એક ચર્ચાઓ છે. બંને સામે છે. ત્યાં આગળ ઉત્તર પ્રદેશના બિહારના હરિયાણાના મતદારોનો ચોક્કસ ત્યાં પણ અસરો જોવા મળવાની છે. ત્યાં કેટલો એમને લાભ થશે એ તો હજુ 4 જૂને ખબર પડવાની છે. બિહારમાં એ સ્થિતિ જે તમે વાત કે હરિયાણામાં, હરિયાણામાં પણ નવીન જિંદાલ ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મેનકા ગાંધી કે જે એમની પરંપરાગત સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, એમના દીકરાના વખતે વરુણ ગાંધીને ટિકિટ આપી નથી, એ ચોક્કસ એમને દુઃખ હશે. વરુણ ગાંધી પણ વ્યથિત છે. ભારતીય જનતા પાર્ટીનું કમળનું ખેસવાળું ખેસ પણ પહેરવાનું તેઓ પસંદ કરતા નથી. આ તમામ ચિંતાની બાબત ચોક્કસ છે. એમને કેટલી સફળતા મળશે એ તો મતદારો નક્કી કરવાના છે. અનેક આર્થિક મુદ્દાઓની પણ આ વખતે કહી શકાય લોકસભા ચૂંટણીમાં ચર્ચાઓ થઈ છે. એ ભેંસ લઈ લેવાની વાત હોય, મંગળસૂત્ર લઈ લેવાની વાત હોય, જે કોઈ મુદ્દા નથી. આજે દેશના યુવાઓ માટે મોટામાં મોટી વાત હોય તો રોજગારીનો મોટો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, એના વિકાસનો મુદ્દો, એના વિઝનની વાત છે, એને શું કરવું જોઈએ એના માટે ગાઈડલાઈન વાત હોય. આજે દેશનો ઇકોનોમી બની રહ્યું છે, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થાય છે. ક્યારેક આર્થિક મુદ્દાઓની પણ ચર્ચાઓ થઈ છે, જે દેશ માટે કમનસીબ છે. આજે ડબલ એન્જીનની સરકારનો ચોક્કસ લાભ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના કારણે કાર્યકર્તાઓથી લઈને પ્રજાને પણ મળ્યું છે. હિતેન્દ્ર, ચોક્કસ રીતે જો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે સ્વાતિ માલીવાલનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જ્યારે લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે મણિપુરની ઘટનાને લઈને પણ પ્રધાનમંત્રીની ચૂપ્પી જોવા મળી હતી. તે બાદ અનેક સવાલો પણ ઊભા થયા હતા કે ભારતીય જનતા પાર્ટી કેમ ચૂપ છે, અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આટલી મોટી ઘટના બની છે તેને લઈને કેમ ચૂપ છે, અને હવે જ્યારે સ્વાતિ માલીવાલનો આ કેસ સામે આવ્યો છે તેને લઈને અરવિંદ કેજરીવાલની ચૂપ્પી સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. અને મહિલા મોર્ચાના સદસ્ય છે અને ખાસ અગ્રણી પણ છે અને સાંસદના સભ્ય પણ છે તેઓ, અને તેમની સાથે જ્યારે આવું વર્તન થાય છે તો અન્ય મહિલાઓની સુરક્ષાને પણ એક મોટો સવાલ ઊભો થતો હોય છે, તેને લઈને કેવા પ્રકારનો માહોલ છે? દિલ્હીમાં ચોક્કસપણે આ પ્રકારની ઘટનાઓ નવી વાત નથી. નિર્ભયા કાંડની વાત હોય, નિર્ભયા ન્યાય પૌદી શાખામાં આંદોલન થયું હતું અને ગેંગરેપના આરોપીઓને ચોક્કસ ફાંસીની સજા મળી પણ છે, કાયદામાં બદલાવ પણ આવ્યો છે. સ્વાતિ માલીવાલ પોતે મહિલા આયોગના ચેરમેન પણ રહી ચૂક્યા છે, ખૂબ અનુભવી છે, આમ આદમી પાર્ટીના તેઓ સાંસદ પણ છે. એક સાંસદ જ્યારે આ પ્રકારના ગંભીર પ્રકારના આરોપો કરે તો ચોક્કસ તપાસનો વિષય છે, પણ સીએમ હાઉસમાં આ પ્રકારની ઘટના બને તો ચોક્કસ કમનસીબ છે. માત્ર સ્વાતિ માલીવાલ પૂરતી વાત નથી, દેશ આખામાં મહિલાઓ પર અત્યાચાર થાય છે એ પણ એક સ્વીકારવું પડે. મણિપુરની ઘટના હોય કે પછી સંદેશ ખરીની ઘટના હોય, વિપક્ષ કે સત્તા પક્ષ બધું ભૂલી જઈને મહિલાઓના ન્યાયની વાત કરવી જોઈએ. એ ચાહે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ લોકોએ મહિલાઓના હિતમાં મહિલાઓને ન્યાય મળે, એમનું શોષણ ન થાય એની ચિંતા ચોક્કસ કરવી જોઈએ. પણ રાજકીય પક્ષોના નેતાઓના કાટલા બદલાઈ જતા હોય છે, પોતાની તરફેણમાં વાતર હોય તો ચોક્કસ બોલવાનું, જેવું વિરુદ્ધમાં વાતર થાય તો ચૂપકીથી સાધી લેવી. રાજકીય નેતાઓનો તકસાદુ સ્વભાવ છે. રાજકીય કોઈ બી ગમે તેટલો મોટો નેતા હોય, ચરિત્ર ની વાતો કરતા હોય, પણ જયારે પોતાનો માણસ ફસાઈ જાય ત્યારે ચોક્કસ એની
આઈડિયોલોજી પણ બદલાઈ જતી હોય છે. કુલદીપ સેંગર આજે તમે હરિયાણામાં જુઓ, તેના દીકરાને ટિકિટ આપવામાં આવી છે. બ્રિજભૂષણની વાત કરો, બ્રિજભૂષણના દીકરાને ટિકિટ અપાઈ. ત્યાં ખાસ કરીને હરિયાણામાં મહિલા રેસલર કે જેમની પર જેમને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, એમને ગોલ્ડ મેડલો પાછા પણ કેન્દ્ર સરકારને આપવા કોશિશ કરી, એમને આંદોલનો કર્યા, પણ એ મહિલા પહેલવાનોને ન્યાય નથી મળ્યો. કારણ, ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજભૂષણ હતા, કમનસીબ બાબત છે કે એમના પુત્રને ટિકિટ અપાઈ છે. એ કારણ એટલું છે. રાજકીય રીતે ખૂબ પ્રભાવિત હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ પણ એમની સામે પગલા ભર્યા નહોતા. બીજી તરફ વાત કરીએ પશ્ચિમ બંગાળમાં, તો પશ્ચિમ બંગાળમાં પણ જે પ્રકારે ટીએમસી ના નેતાની સંડોવણી બહાર આવી સંદેશખાળીમાં, એને પણ કેટલાય દિવસોથી પોલીસ દ્વારા સપોર્ટ હતો, ભાગતો ફરતો રહ્યો, પોલીસના સપોર્ટથી એ છુપાયેલો રહ્યો હતો. પોલીસના આશીર્વાદ હતા, ટીએમસી ની સરકારના આશીર્વાદ હતા, જેના કારણે કહી શકાય કે સંદેશખાળી જેવી ઘટનાઓ પણ બની જેને અટકાવવી જોઈએ. કમનસીબે આવી ઘટનાઓને અટકાવવામાં ક્યાંક ક્યાંક જે તે શાસક પક્ષના વ્યક્તિગત સ્વાર્થ હું કહું છું એના કારણે બ્રિજભૂષણની ઘટના હોય, કે પછી વાત કરીએ અહીંયા આજે સંદેશખાળીની ઘટના હોય, આ પ્રકારની ઘટનાઓ બની છે. રાજકારણમાં દૂષણ છે, સડો છે, એને અટકાવવો જોઈએ. આ પ્રકારની ઘટનાઓની સમાજમાં ચોક્કસ મોટી અસર થતી હોય છે. હિતેન્દ્ર, અત્યારે યુપીની જો વાત કરીએ તો યુપી તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. યુપીમાં અત્યારે ઘણું એવું બીજેપીનું જોર જોવા મળે છે. યુપીના સીએમ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે યુપીને ભારતીય જનતા પાર્ટી માટે એક અલગ જ પ્રકારનો યુપી તરફથી સપોર્ટ મળી રહ્યો છે. યુપીમાં કેવા પ્રકારનો માહોલ છે અને સવારથી કેટલું મતદાન થયું છે? યુપીમાં થોડી ભારતીય જનતા પાર્ટી સ્થિતિ અલગ છે. વર્ષ 2014 પહેલા સ્થિતિ અલગ હતી. આમ જોવા જાવ તો યુપીમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત સ્થિતિમાં થયું હોય તો ભગવાન શ્રીરામના આશીર્વાદના કારણે થયું. ભારતીય જનતા પાર્ટી રામનો હાથ પકડ્યો પછી એની કહી શકાય કાયા પલટ થઈ ગઈ છે. ભગવાન રામે એમનું કલ્યાણ કરી દીધું. ભારતીય જનતા પાર્ટી દેશમાં એટલે કે વર્ષ 1984માં માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી, જેમાં એક મહેસાણાની બેઠક અને એક આંધ્રપ્રદેશ, જ્યાં આગળ અહીંયા મહેસાણાથી કે પટેલ ચૂંટણી જીત્યા હતા. આ તમામ સ્થિતિની વાત એટલા માટે કહું છું કે 1989ની અંદર ભારતીય જનતા પાર્ટી રામ જન્મભૂમિ આંદોલન કર્યું, ખાસ કરીને સોમનાથથી અયોધ્યા યાત્રા કરી અને સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ આંદોલન, બાબરી મસ્જિદ તોડો અને એનું જે આંદોલન સફળ થયું એના કારણે ભારતીય જનતા પાર્ટીને 85 જેટલી બેઠકો પ્રાપ્ત થઈ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સ્થિતિ 1991માં બદલાઈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા પછી બદલાઈ. એની વાત કરીએ તો ત્યારબાદ સીધો ભારતીય જનતા પાર્ટીનો વધારો થતો, એનો ગ્રાફ મજબૂત થયો. એટલે હિન્દુત્વની લેબોરેટરી ગુજરાત કહી શકાય છે. એ રીતે ઉત્તર પ્રદેશ પર ખૂબ મોટું અસરકારક રહ્યું. ભારતીય જનતા પાર્ટીને રામ જન્મભૂમિ આંદોલન અને 5 રાજ્યોમાં જે સફળતા મળી એમાંનું એક મોટું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ હતું. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 2014ની વાત કરું તો 73 જેટલી બેઠકો 80માંથી મળી હતી. એ પણ એક સ્વીકારવું પડે છે, ભારતીય જનતા પાર્ટીની મોટી તાકાત રહી છે. હિન્દી ભાષી બેચમાં ચોક્કસપણે હિન્દુત્વની અસર થતી હોય. રાજસ્થાનમાં પણ ભાજપને રામના કારણે સત્તા મળી, એ મધ્યપ્રદેશમાં પણ મળી, હરિયાણામાં પણ મળી હતી. આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે સ્વાભાવિક છે, અત્યારે યુપીની વાત કરીએ તો ડબલ એન્જિનની જે સરકાર યુપીમાં છે, યોગી આદિત્યનાથના શાસનમાં ગુંડા રાજ ખતમ કરવાની કોશિશ ચાલી રહી છે. લોકો માટે ભય મુક્ત ઉત્તર પ્રદેશ બની રહ્યું છે, ગુંડાઓથી મુક્ત યુપી બની રહ્યું છે. એનો ચોક્કસ લાભ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને યુપીમાં મળવાનો છે. પણ આ વખતે યુપીમાં થોડી સ્થિતિ એટલા માટે અલગ કહી શકું છું કે યુપીમાં આ વખતે ઇન્ડિયા ગઠબંધન એક થઈ ચૂક્યું છે. અત્યાર સુધી અલગ અલગ રાજકીય પક્ષોનું વિભાજન મતોનું થતું હતું, જેનો સીધો લાભ ભાજપને મળતો હતો. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ 2019માં થોડી અલગ હતી, એમાં સીટોમાં ઘટાડો થયો છે. આ વખતે વાત ખાસ એટલા માટે કહું છું કે મહત્વપૂર્ણ કહી શકાય એ રાજકીય પક્ષ, એ અખિલેશ યાદવ કે જે સમાજવાદી પાર્ટીના નેતા છે, પૂર્વ મુખ્યમંત્રી છે, એ મુખ્ય ફાઇટ આપી રહ્યા છે. એમની સાથે કોંગ્રેસ છે, કોંગ્રેસ કહી શકાય નગણ્ય જેવી સ્થિતિમાં છે. એટલે જે નાના બીજા રાજકીય પક્ષો છે એ બધા યુપીમાં છે.
યુપીમાં જે પ્રકારનો અત્યારે વાત કરીએ તો ત્યાં આગળ સ્મૃતિ ઈરાની પણ પોતાનું ભાગ્ય અજમાવી રહી છે. મેનકા ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી રહ્યા છે. એમના જે સુલતાનપુરથી છે એનો ત્યારે વાત ખાસ કરીને કરીએ કે જે મેનકા ગાંધી છે એ મૂળ ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે, પણ એમના મૂળ આંતરિક મતભેદો થતા એ છૂટા પડી ચૂક્યા હતા પારિવારિક મતભેદોના કારણે. ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ વખતે મેનકા ગાંધીના પુત્રને ટિકિટ આપવામાં નથી આવી, કારણ કે એમનું સ્ટેન્ડ થોડું પાર્ટી કરતા અલગ રહ્યું છે. એના કારણે પાર્ટી એમને ટિકિટ આપવાનું ટાળ્યું છે. ચોક્કસ એક માતા તરીકે દીકરા ટિકિટ ન મળતા દુઃખ હોય. ત્યારે ઉત્તર પ્રદેશમાં આ વખતે ફરી એકવાર રાહુલ ગાંધી પણ પોતાનું નસીબ અજમાવવાની કોશિશ કરી છે. સ્મૃતિ ઈરાની પરિવાર પણ ત્યાં નસીબ અજમાવ્યું છે, એટલે ચોક્કસપણે અસર થવાની છે. પણ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે જે પ્રકારે ભય મુક્ત ઉત્તર પ્રદેશ બનાવવાની કોશિશ કરી છે, રોજગાર લાવવાની કોશિશ કરી છે, એનો ચોક્કસ લાભ ભારતીય જનતા પાર્ટીને થશે. પણ ઉત્તર પ્રદેશ એ જ્ઞાતિ જાતિવાદના કહી શકાય સળાથી ખદબદી રહ્યું છે. યુપીમાં સૌથી વધુ જ્ઞાતિ જાતિવાદ જોવા મળી રહ્યો છે, જે યુપી માટે ચિંતાનું વિષય છે. જાતિવાદ હંમેશા દરેક રાજ્ય માટે સળા સમાન હોય છે, એને અટકાવવું ખૂબ જરૂરી છે. જેના કારણે ક્વોલિટી લોકો કહી શકાય, ગુણવત્તાયુક્ત લોકોને રાજકીય રીતે પ્રતિભાવ મળવા કરવાની તક મળતી નથી, એ પણ એક સ્વીકારવાનું છે. ત્યારે જાતિવાદ કોને સાથ આપે એ પણ એક જોવાનું છે. ડબલ એન્જિનની સરકાર જો ભાજપના લાભ અપાવે તો બીજા લોકોને પણ જાતિવાદની ક્યાંક અસરકારકતા થતી હોય છે, ત્યારે જોવાનું છે તમને કોણને કેટલી સીટો પ્રાપ્ત થાય છે. જીતેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ચોક્કસથી અત્યારે જે રીતે લોકસભા ચૂંટણીને લઈને માહોલ અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે, આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે રામ મંદિર હોય, ઇલેક્ટોરલ બોન્ડ હોય, મણિપુરમાં જે ઘટના બની છે તે, મફત અનાજ, ખેડૂત આંદોલનો, ગરીબી, બેરોજગારી, અનેક એવા ઘણા એવા કિસ્સાઓ અત્યારે બની ચૂક્યા છે. તેને લઈને જનતાએ ચોક્કસથી વિચારવું જોઈએ અને મતદાન કરતા પહેલાં આ દરેક જે પણ બાબતો, દેશમાં કિસ્સા જે પ્રકાશમાં આવી ચૂક્યા છે તેની પર એકવાર નજર કરવી જોઈએ. જે રીતે મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની એ પીરિયડ્સને લઈને જે તેમણે નિવેદન આપ્યું હતું, તે બાદ સ્વાતિ માલીવાલનો જે કિસ્સો હોય, કે પછી મણિપુરમાં જે મહિલાઓ સાથે જે અભદ્ર વર્તન મહિલા સાથે થયું છે, તેની બાદ પ્રધાનમંત્રીની ચુપ્પી કેમ ના હોય, અનેક એવા કિસ્સાઓ છે જે પ્રકાશમાં આવી ચૂક્યા છે અને તેની પર ધ્યાન આપીને જ મતદાન કરવું જોઈએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ